આરુ રુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે હાઈકોર્ટ પટાવવાના જે સ્પેશિયલ વિડીયો છે તેની અંદર જે ડીવી એટલે કે જે ડોક્યુમેન્ટ જેવાનું જે ચાર ડિસેમ્બર બે હજાર જે શરૂ થયું છે તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને આવ્યા છે અને તેમને કયા કયા સજેશન આપ્યા છે તેના આધારે આપણે આ વિડીયો બનાવી છે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને સવાલ હોય છે કે ટ્રાયલ સર્ટિફિકેટ નથી એટલે કે તેમની પાસે જે ધોરણ દસનું જે ટ્રાયલ સર્ટિફિકેટ ન હોય તો શું કરવું અને જેની અંદર જે હાઈકોર્ટ પટાળની જે ફી ભરી હોય તો કે તેની રિસિપ્ટ ખોવાઈ ગઈ છે તો કે હવે શું કરવું અને જે નોન ક્રિમિનલની સમય મર્યાદા કઈ છે એટલે કે નોન ક્રિમિનલ તમારું જો હશે તેની અંદર જે ફોર્મ ભર્યું ત્યારે જે નાખ્યું હતું તો કે તેની સમય મર્યાદા કેટલી છે અને સાથે સાથે જે ડોક્યુમેન્ટ તમે લઈ જાઓ તો કે તેના કેટલા સીટ બનાવો જેથી તમને આગળ તેની તકલીફ ન પડે તો તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું તો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો હજી સુધી તમે આ વિડીયોને શેર ન કર્યો હોય તો આ વિડીયોને શેર કરો કેમકે જે પણ વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવવાનું છે એટલે કે જે વીસ તારીખ સુધી જે પટાવાળાનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થવાનું છે તો તેમને માટે આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે

જે તે ડોક્યુમેન્ટ વેરિફેસ કરવા માટે જશે અને જો તે નોકરી ન સ્વીકારે તો તેમને તે જગ્યા ખાલી પડી રહે માટે જો તે ન જાય તો કોઈ જો ઓછા હોય તો તેમને પણ સાચ મળી શકે માટે આ વાતનું એ તમામ વિદ્યાર્થીઓ મિત્રો ખાસ ધ્યાન રાખવું સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ તો કે તેની અંદર ધોરણ દસ એટલે કે જે જે લાયક હતી તો કે તેની અંદર ધોરણ ધોરણ ઉપર છે તો કે તેની અંદર દસની માર્કશીટ અને તેનું ટ્રાયલ સર્ટિફિકેટ અને જો તેની અંદર બારમાનું તમે ઉમેર્યું હોય તો તે બારમાની માર્કશીટ અને તેનું સર્ટિફિકેટ અને જો તમે વધારાની લાયકાતની અંદર ગ્રેજ્યુએટનું જો માર્ક ઉમેર્યા હોય તો કે તેની અંદર જે છેલ્લા સેમ હોય તો કે તેની માર્કશીટ અને તેનું સર્ટિફિકેટ તે તમામ લઈ જવું અને ત્યારબાદ બીજું અને તમે અહીં જોઈ શકો છો કે ધોરણ આ ભરતી એ ધોરણ દસ ઉપરથી તો કે તેની અંદર તમારે તેની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ તો કે અહીં તમે માર્કશીટ જોઈ શકો છો જેની અંદર આ બે હજાર પંદરની માર્કશીટ છે તો કે તેની દ્વારા જે તે વર્ષે જે વર્ષે તે બારમું દસમું પાસ કર્યું હોય તો કે તેવું ટ્રાયલ સર્ટિફિકેટ પણ આપવામાં આવે જે તમે અહીં જોઈ શકશો જેની અંદર અહીં લખ્યું હોય કે તેમને તેમને એસએસસી માર્ચ બે હજાર પંદરની અંદર પ્રથમ પ્રયાસે કર્યું છે અને આવી રીતે આવું ટ્રાયલ સર્ટિફિકેટ જે તમે કોલેજ નિશાળમાંથી જે પાસ કર્યું હોય તે નિશાળ દ્વારા આવું ટ્રાયલ સર્ટિફિકેટ આપવામાં આવશે તો કે આ બંને તમારે સાથે લઈ જવાનું અને આવી રીતે જો તમે દસમાનું બારમાનું કર્યું હોય બારમાની માર્કશીટ અને તેનું ટ્રાયલ સર્ટિફિકેટ અને આવી રીતે જો કોલેજ હોય તો કોલેજની છેલ્લી માર્કશીટ અને તેનું સર્ટિફિકેટ તે એટલે કે કુલ છ વસ્તુ તમારી સાથે લઈ જવાની જો તમે જોડી હોય તો અને જો તમે ન જોડી હોય તો માત્ર બે એક દસમાની માર્કશીટ અને તેનું ટ્રાયલ સર્ટિફિકેટ અને જો તમારી પાસે આ દસમાનું ટ્રાયલ સર્ટિફિકેટ ન હોય તો તમે જ્યાંથી જે દસમુ પાસ કરી હોય તે નિશાળમાંથી પણ આ ટ્રાયલ સર્ટિફિકેટ આપી દેવામાં આવશે તો તમે ત્યાંનો પણ સંકર્પ સંપર્ક કરી શકો છો અને આ મેળવવાનો પ્રયત્ન કરી શકો છો અને જો આ ન હોય તો ત્યાંથી જેમ બને તેમ તે મેળ શકો તેનો પ્રયત્ન કરવો અને જો તો પણ ન જડે તો તે તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જાઓ અને ત્યારે જે અધિકારી હોય તો કે તેમને ચોખ્ખે ચોખ્ખું કહી દેવું કે ટ્રાયલ સર્ટિફિકેટ એ ખોવાઈ ગયું છે તો તેમના દ્વારા જે પણ નિર્ણય આપવામાં આવે તે માન્ય રાખો અને ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે જિલ્લા વેરીફિકેશન આ રીતે જ થઈ છે એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવા એટલે કે તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જાઓ તો કે તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તે પણ સાથે લઈ જવા અને તેના આ રીતે કુલ બે સેટ બનાવવા એક તો તમે જે ઝેર સેટ બનાવશો તો કે તે તમે જ્યાં અધિકારી જે છે તે ત્યાં જ એક સેટ લઈ લેશે એટલે કે એક સેટ તો ત્યાં જ રહેશે જ્યારે બીજો બીજો સેટ તો કે તે તમારે તૈયાર કરીને નાખો એટલે કે જો તમારો પસંદગી યાદીમાં જો તમારું નામ આવે તો કે તમને જે જિલ્લામાં ફાળવવામાં આવે તો કે એક શેર લઈને તમારે ત્યાં પણ વેરિફિકેશન માટે જવાનું હોય માટે આ રીતે તમારે તેના બે શેર તૈયાર કરવા ત્રીજો પ્રશ્ન જો કે નામ અથવા તો અટક અથવા તો પિતાના નામમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો હોય તો તેનું એફિડેવિટ કરે સાથે રાખવું જેથી તમને ડોક્યુમેન્ટમાં તકલીફ ન પડે અને ચોથું જો ઉમેદવારે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તો તેની એફઆઈઆર કોફીની ચાર્જશીટની કોફી અથવા તો જજમેન્ટની પ્રમાણિત નકલ રાખવી એટલે કે જો કોઈ પણ ઉમેદવારો પર ગુનાહિત કેસ અથવા તો જો એફઆઈઆર દાખલ થઈ હોય તો કે તેની પ્રમાણિત જે નકલ હોય અથવા તો જે ચાર્જશીટ હોય તો તે પણ નકલ સાથે રાખવી અને ત્યારબાદ સાતમો પ્રશ્ન તો કે ઉમેદવાર પાસે ક્રેડિટ સર્ટિફિકેટ ના હોય તો અધિકારીઓ દ્વારા નિશ્ચિત કરેલા સમયગાળા દરમિયાન જમા કરાવી જરૂરી છે તે માટે તમારી જે સ્કૂલ હોય તેમાંથી તે કઢાવી લેવું એટલે કે તમે ક્રેડિટ સર્ટિફિકેટ એટલે કે જે ચારિત્રનો જે દાખલો હોય તે ક્રેડિટ તમારું ક્રેડિટ સર્ટિફિકેટ કહેવાય અને જો તે તમારી પાસે ન હોય તો તે તમારે એમએલએ અથવા તો ક્લાસ વન ટુ અધિકારી અથવા તો કોઈ ડોક્ટર વકીલ તેમના દ્વારા બે બે ચારિત્ર દાખલા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જોઈએ છે તો કે તમે અહીં જે જોઈ શકશો એક એક ચારિત્ર દાખલાનો નમૂનો જેની અંદર અહીં તમારો ફોટો પછી અહીં તમારું નામ અને અહીં રહેવાસી પછી અહીં છેલ્લા વર્ષથી ઓળખે છે અને અહીં જે અધિકારીનું નામ અને સિક્કો અને તેનું સ્થળ પછી અહીં તારીખ અને તે તમામ ભરીને આ તમારે કોળા કાગળ ઉપર લખીને જે ડોક્ટર વકીલ અથવા તો ક્લાસ ટુ વન ટુ વલથી હોય તો તેમના દ્વારા આ ચારિત્ર અંગેનું પ્રમાણપત્ર ઘટાવી લેવું અને જો તમે ધારાસભ્ય અથવા એમએલએ પાસે કઢાવતા હોય તો આ પ્રકારનો તેમની પાસે દાખલો હોય છે એટલે કે જેની અંદર તે પણ ધારાસભ્ય અથવા તો એમએલએ પાસેથી કઢાવ્યું હોય તો કે અહીં તેનો સિક્કો હોય છે અને અહીં તેની સહી અને તેનો જે કંઈ બેઠક છે તે તમામ માહિતી તેની અંદર આપી દેવામાં આવશે તો કે આ એ ધારાસભ્ય પાસેથી જે દાખલો કઢાવ્યો તેના ચારિત્ર દાખલાનો નમૂનો છે તો આપણે આ બે જે ચારિત્ર દાખલાનો જે કોરો નમૂનો હોય તે પણ જોયો અને જે ધારાસભ્ય દ્વારા જે આપવામાં આવે તે પણ નમૂનો જોયો અને જો ધારાસભ્ય પાસે આ દાખલો જો લેટર પેડ પર લખેલો ન હોય તો તે તમારે કોઈ પણ જે કોરું કાગળ હોય તો તે લખાવીને જવું અને જેની અંદર તે તમામ શિક્ષિકા મારીને તમને તે આપશે એટલે કે તે પણ માન્ય ગણાય છે અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન તો કે તમામ પ્રમાણપત્રોની નકલ પ્રમાણિત નકલ જે જોડે રાખ્યું એટલે કે જે તમે ડોક્યુમેન્ટ લઈ જાઓ તે એક સેટ બનાવ્યો અને એક બીજો સેટ રાખો અને સાથે સાથે જે અસલ ડોક્યુમેન્ટ હોય તે પણ સાથે રાખો જેથી જે ડોક્યુમેન્ટ પર કરમ પ્રમાણે માગે તો કે તે ડોક્યુમેન્ટ તમારે ત્યાં બતાવતું રહેવાનું અને ત્યારબાદ સેટ ઓપરેશન તો કે દરેક જગ્યાએ સૌ પ્રમાણિત નકલ નહીં ચાલે ખાસ કરીને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા દાખલામાં ન્યાયતંત્ર જેવા દાખલામાં ટ્રુ કોપી ફરી જશે એટલે કે જો તમારી જે ન્યાય કોપીવાળા જે એટલે કે જે જે આપણે એફઆઈઆર અને જેના તેના જે દાખલા જોઈએ અને જો જોયા તેની જો નકલ હોય તો કે તેની સો પ્રમાણે કે જે તમે એફઆઈઆર શીટ હોય તો કે તેની જો કરાવી હોય તો કે તેની માટે તમારે આવા પ્રકારની ટ્રુ ટ્રુ કોપી કરાવી પડે જેની અંદર અહીં ટ્રુ કોપી લખેલો એક સીકો હોય છે અને જેની અંદર જે પણ અધિકારી સીખો સહી કરતો હોય તો કે તે કયો અધિકાર કયો પદ ધરાવશે તે પણ હોય છે તો કે તમે અહીં જોઈ શકો છો કે ટ્રુ કોપી પ્રિન્સિપાલ ગવર્મેન્ટ ગવર્મેન્ટ હાઈસ્કૂલ અને ત્યાં અહીં તેમનો સહી હોય છે એટલે કે આ રીતે ટ્રુ કરવી કરાવવી ફરી જશે અને જો તમે પોલીસ વિભાગ સિવાયને જો કોઈ પણ પ્રમાણપત્ર હોય તો તેની અંદર તમે સ્વ પ્રમાણિત કરો તો તે માન્ય ગણાય છે એટલે કે સ્વ પ્રમાણિતની અંદર તમારે જે પણ ઝેરોક્ષ કરવી હોય તો કે તેની નીચે તમારે સો પ્રમાણિત લખીને ત્યાં તમારી સહી કીધી હોય એટલે કે તે તમારું સ્વ પ્રમાણિત તે થઈ ગયું કહેવાય અને જ્યારે ટ્રુ કોપી કરાવો તો કે આ ટ્રુ કોપીનો સિક્કો મારેલો હોય છે અને તેની અંદર જે પણ અધિકારી હોય તો કે તે તમારા જે ડોક્યુમેન્ટ હોય તપાસે અને તેનું જે ઝેરોક્ષ હોય તે તપાસે અને ત્યારબાદ તે આ પ્રકારનો સિક્કો મારે છે એટલે કે તેને ટ્રુ કોપી કહેવાય છે અને ત્યારબાદ આઠમું તો કે ફી ભરેલ રસીદ ના હોય તો જે તે સમયે ફી ભરેલ હોય તો કે તેનો આધાર પુરાવો જોઈશે એટલે કે આની અંદર એક ફીની રિસિપ્ટ પણ આવી ગઈ છે પણ પરંતુ ઘણા બધા વિદ્યાર્થી ભાઈ જે ફીની રિસિપ્ટ ખોવાઈ ગઈ છે અને આની અંદર તેમને કહેવામાં આવ્યું છે તો કોઈ ફી રિસિપ્ટ કેશ કેશ ચલણ અથવા તો ફી ભર્યું છે તેના અંગેનો કોઈ પણ પુરાવો તો કે નવો પ્રશ્ન પણ તેના માટે જ છે એટલે કે જો ફી ભરેલ રસીદ ન હોય તો જે તે સમયે તમે ફી ભરેલ હોય તો કે તેનો આધાર પૂરો જોડો એટલે કે જેની અંદર તમે જ્યારે ફી કપાવી હોય તો કે તેનો જે ટેક્સ મેસેજ આવે એટલે કે તમારી પીની ફી એ પેડ થઈ ગઈ છે તો કે તેઓ ટેક્સ મેસેજ આવે તો કે તે ટેક્સ મેસેજનો જે સ્ક્રીનશોટ પાડીને અંદર લઈ જવો સાથે સાથે જો તમે ફી કપી હોય અને જો તમે તે ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડમાંથી હોય તો તેના દ્વારા જે બેંકની અંદર જે ડિટેલ હોય એટલે કે બેંકની અંદર પણ તે કપાના હોય તો કે તેની અંદર બેંકની જે ડિટેલ હોય તે લઈ જવી અથવા તો જો તમે પેટીએમ અથવા તો તેના દ્વારા જો યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કર્યા હોય તો કે તેનો જે ફીની રિસિપ્ટ એટલે કે જે ઓનલાઈન રિસિપ્ટ આવે તો કે તે લઈ જવી એટલે કે જો તમારી પાસે ફીનો પુરા ફી રિસિપ્ટ ન હોય તો તમે પુરાવા ટેક્સ મેસેજ સ્ક્રીનશોટ અથવા તો બેંક ડિટેલ ની ઝેરોક્ષ કઢાઈને તમે તે પુરાવા તરીકે જોડી શકો છો એટલે કે આ તમારો જે ફી ભર્યું છે તેનો આ પુરાવો સાબિત થાય છે એટલે કે આ રીતે તમે તમારા પુરાવો પણ જોડી શકો છો અને ત્યારબાદ દસમા ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ હતો કે સર મારે ડોક્યુમેન્ટ જે નોન ક્રિમિનલ હોય તો કે તેની વેલિડિટી એ પૂરી થઈ ગઈ છે તો કે તમે જે આ ભરતી છે તો કે આ ભરતી એ બે હજાર ત્રેવીસને છે અને તેની અંદર જે નોન ક્રિમિનલ હોય તો કે તેની માન્યતા એ ત્રણ નાણાકીય વર્ષ સુધીની હોય છે અને આની અંદર જે ભરતી બે હજાર ત્રેવીસની જે ભરતી છે તેની અંદર જો તમારું નોન ક્રિમિનલ એ એક ચાર બે હજાર એકવીસથી લઈને એક એક ચાર બે હજાર એકવીસ પછી એક એક ચાર બે હજાર એકવીસથી તમે જો ક્રિમિનલ કઢાવ્યું હોય એક ચાર બે હજાર એકવીસ પછી જો તમે ક્રિમિનલ ઘટાવ્યું તો કે તે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી માન્યતા રહેશે એટલે કે આ ત્રણ નાણાકીય વર્ષ સુધી તે માન્યતા રહેશે અને આની અંદર જો તમે ક્રિમિનલ ઘટાવ્યું તો જ તમારે આ ભરતીની અંદર તમારું જે ક્રિમિનલ છે તે વેલેટ ગણાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ હતો કે સર મેં જે નોન ક્રિમિનલ છે એ બે હજાર વીસની અંદર ઘટાયું હતું પરંતુ સરકાર દ્વારા તે એક વર્ષનું એક્સટેન્સ એક વર્ષ વધારી દેવામાં આવ્યો હતો

મે અને તેની અંદર હતું એટલે માટે આની અંદર જે ક્રિમિનલ હોય તે તમે નવું કઢ્યું હોય અથવા તો તે તમારું વેલિડ હોય તે છે એટલે કે તમારે આની અંદર જે પણ ક્રિમિનલ હોય તે તમારે વેલિડ હોય તે રજૂ કરવું અને આની સિવાયનું જે પણ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય અને જો તમે તે ભૂલથી નખાઈ ગયું હોય તો તમારી સાથે તે પણ લઈ જવું અને સાથે સાથે જો તમે નવું ક્રિમિનલ ઘટ્યું હોય તો તે બંને લઈ જાવ કેમ કે જ્યારે પણ તે અધિકારી તપાસે અને જો તે એમ કહે કે આની સિવાય જો તમે હાલનું ક્રિમિનલ જોડો તો કે ત્યારે તે તમે જે હાલનું ક્રિમિનલ ચાલુ હોય તે તમે આપી શકો છો અને ત્યાં તમારે ભૂલ કહી દેવી કે મારે આવી રીતે ભૂલ થઈ છે અને ભૂલથી આ સર્ટિફિકેટ નોન વેલિડ સર્ટિફિકેટનો નંબર નખાઈ ગયો છે તો તે જે અધિકારી છે એમ કે નવું સર્ટિફિકેટ લાવો તો ત્યારે તે તમે ત્યાં નવું સર્ટિફિકેટ જે વેલિડ હોય તે તમે આપીને પોતાનું જે જે ભૂલ છે તે સુધારી શકો છો અને ત્યારબાદ અગિયારનો પ્રશ્ન તો કે ફોર્મ ભરતી વખતે તમે જો કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવશો અને તેની અંદર જો તમે હા પાડી હોય તો તમારે જે કમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ હોય તે જોડું ફરજિયાત છે અને જો તમે તે સર્ટિફિકેટ કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા નથી તેની અંદર જો તમે ના લખ્યું હોય તો તમારે સર્ટિફિકેટ જોડવું એ ફરજિયાત નથી અને આવી રીતે જો ના પાડ્યું તો તમારે ભૂલથીને પણ પોતાનું સર્ટિફિકેટ જોડવું નહીં કેમ કે જો તે સર્ટિફિકેટ જોડશો અને કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો તે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર તમને નડી શકે છે માટે તમારે જેટલી પણ માહિતી તમે લખી હોય તેટલા જ પ્રમાણેના ડોક્યુમેન્ટ લઈ જવા અને જો તમે વધારાના ડોક્યુમેન્ટ લઈ જશો અને કોઈ પણ પ્રકારની ભૂલ ન આવશે અને તેમને ધ્યાનમાં આવશે તો તે ખૂબ જ મોટો પ્રોબ્લેમ સર્જાઈ શકે છે માટે તમારે વધારાના ડોક્યુમેન્ટ એ બહુ લઈ જવા નહીં માટે આપણે આની અંદર એટલે કે આપણે આજના વિડીયોમાં અંદર જે પણ અગિયાર મહત્ત્વના જે પ્રશ્નોનું સમાધાન મેળવ્યું તો કે તે પ્રશ્નો એ ખૂબ જ બધા વ્યક્તિને ખાસ ધ્યાન રાખવા અને આની અંદર એક પણ પ્રશ્ન એ જો ચૂક થતી હોય તો તેનું કઈ રીતે સમાધાન મેળવું તે પણ આપણે આજના વિડીયોમાં જોયું અને જે સાથે સાથે અમે આપણે વિડીયોની અંતર આગળ વધતા જે પણ વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ કેડરની અથવા તો પસંદગીના વિભાગમાં જે તે ભરતીની અંદર પસંદગી પામ્યા હોય અથવા તો બીજી કોઈ પણ પરીક્ષામાં નિમણૂંક મેળવી હોય તો તે હાઇકોર્ટ પટાવળામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવતા જેથી કરીને જે કોઈ જરૂરિયાતમંદ તેને તે જગ્યાનો લાભ મળી શકે માટે તમામ વિદ્યાર્થીઓ આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને અને જો તમે હજી સુધી આપણે હાઈકોર્ટ પટાવાળાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો કે જો તમે તેનો વિડીયો ન જોઈએ તો તેનો વિડીયો પણ જોઈ શકો છો જેની અંદર આપણે હાઈકોર્ટ પટાવવાળા માટે જે ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે તે તમામ ડોક્યુમેન્ટની લિસ્ટ આપી દેવામાં આવી છે તો તમે તે વિડીયો પણ જોઈ શકો છો અને જો તમે હાઈકોર્ટ પટાળા રિલેટેડ કોઈ પણ માહિતી મેળવવા માંગતા હોય તો તમે અમારે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર આપણે હાઈકોર્ટ કોઈ પણ અપડેટ આવે તો તેની અંદર તે સૌથી આપી દેવામાં આવશે અને જો તમે યુટ્યુબ ચેનલિંગને સબસ્ક્રાઈબ ન કર્યો તો તેને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે હાઈકોર્ટ પટાવળાની કોઈ પણ અપડેટ અથવા તો કોઈ પણ મહત્વપૂર્ણ જે ડીવે અને જે અનુભવના આધારે કોઈ પણ જો મહત્વપૂર્ણ બાબત આવે તો કે તેના વિડીયો દ્વારા તેની માહિતી તમામ આપી દેવામાં આવશે જેથી તમને જે અમે પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે તો કે તેની અંદર તમને તકલીફ ન પડે તે માટે તમારી તમે અમારી આરો લર્નિંગ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને જો હજી સુધી તમે આ વિડિયોને શેર ના કર્યો તો શેર કરો અને જો આ વિડિયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઇક કરો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો જય હિન્દ જય ભારત